चलो गई काले आपणे पाठ જોઈ ગયા, હવે આગળનો પાઠ જોઈએ। તો અબ રાજા કે કહીને પર મંત્રી પાણી લેને આયા। પહેલે નોકર આયા, ફિર મંત્રી આયા। ઉસને સાધુ સે કહા, સુરદાસ હમારે મહારાજ પ્યાસે હે, પીને કે લિયે થોડા પાણી દો। તો નોકર તો પાણી લીધા વગર ગયો, એટલે મહારાજે કોને મોકલ્યો? આ તો કે મંત્રીને। મંત્રીએ આવીને સાધુને શું કહ્યું? તો એમાં એનો પ્રશ્ન થાય કે પાણી લેને કે લિયે દૂસરી બાર કિસે ભેજા ગયા? તો કે પાણી લેને કે લિયે દૂસરી બાર રાજાને મંત્રી કો ભેજા। મંત્રીને સાધુ કે પાસ આકર ક્યા કહા? તો કે મંત્રીને સાધુ છે કહા, સુરદાસ હમારે મહારાજ પ્યાસે હે, પીને કે લિયે થોડા પાણી દો। ચલો साधु ने मंत्री को जवाब दिया, मंत्री पर पानी नहीं है। साधु ने मंत्री ने कीधु के मंत्री पर पानी नहीं। तो मंत्री के कहने पर साधु ने मंत्री को क्या जवाब दिया? तो के मंत्री का मंत्री के पानी मांगने पर साधु ने जवाब दिया, मंत्री पर पानी नहीं है। चलो जुओ, हवे अहींया सुरदास हमारे महाराज प्यासे है, कौन बोले छे? तो के मंत्री बोले छे। अने कोने कहे छे? तो के साधुने कहे छे। चलो आगर मंत्री पर पानी नहीं है, आ वाक्य कोण बोले छे? तो के आ वाक्य साधु बोले छे। अने कोने कहे छे? तो के मंत्री ने कहे छे। चलो मंत्री ने आकर राजा को बताया कि एक अंधा साधु झोपड़ी के बाहर बैठा है, वह पानी देने से इनकार करता है। એટલે મંત્રીએ ત્યાંથી આ પાછા એ સાથ આપેલા રાજા જ્યાં હતા ત્યાં પાછા આવી ગયા અને રાજાને કીધું કે એક આંધળા સાધુ છે અને એ ઝૂંપડીની બહાર જ બેઠા છે, પણ એ પાણી આપવા માટે ના પાડે છે। અબ રાજા અપને સાથીઓ કે સાથ સ્વયં મહા આયે। હવે શું થયું? તો કે હવે રાજા પોતાના સાથીઓની સાથે જાતે સ્વયં એટલે પોતે જ ત્યાં આવ્યા। वहां आए और बोले, એટલે ત્યાં આવ્યા અને બોલ્યા। શું બોલ્યા? સાધુવર પ્રણામ, આપ કુશળ સે તો હે? એમણે કીધું કે સાધુવર પ્રણામ, નમસ્તે, તમે કુશળ તો છો ને? સાધુને જવાબ દિયા, આઈએ રાજન, ઇસ અંધે કી કુટિયા મે આપકા સ્વાગત હે। તો જેવો આ રાજાએ સાધુને પ્રણામ કર્યા અને એમના કુશળ મંગળ પૂછ્યા, ત્યારે સાધુએ એમને સામે જવાબ દીધો કે આયે રાજન, ઇસ અંધે કી કુટિયા મે આપકા સ્વાગત હે, એટલે કે આવો રાજા, આ આંધળાની ઝૂંપડીમાં તમારું સ્વાગત છે। રાજાને પૂછા, આપને બિના દેખે કેસે પહોંચાના કી મે રાજા હું? રાજાએ પાછું પૂછ્યું બિના સાધુને કે તમે જોયા વગર જ કેવી રીતે કહી દીધું કે હું રાજા છું? હવે જુઓ બાળકો, અહીં કે સાધુવર પ્રણામ આ વાક્ય કોણ બોલે છે? તો કે રાજા। કોને કહે છે? તો કે સાધુને। આપ કુશળ છે તો હે આ વાક્ય કોણ બોલે છે? તો કે આપણ રાજા બોલે છે। અને કોને કહે છે? તો કે સાધુને કહે છે। ચલો આઈએ રાજન, ઈ સંધે કી કુટિયા મે આપકા સ્વાગત હે આ વાક્ય કોણ બોલે છે? તો કે સાધુ બોલે છે। અને કોને કહે છે? તો કે રાજાને કહે છે। ચલો આપને બિના દેખે કેસે પહોંચાના કી મે રાજા હું? આ કોણ બોલે છે? તો કે રાજા। અને કોને કહે છે? તો કે સાધુ કે। હવે રાજા પ્રશ્ન કરે છે સાધુને કે આપને બિના દેખે કેસે પહોંચાના કી મે રાજા હું? તો જુઓ આગળ સાધુ એનો શું જવાબ આપે છે। साधु ने कहा, महाराज हमारी भाषा हमारा परिचय देती है। तो साधु सामे राजा ने जवाब आपे छे के आपणे बोलवानी भाषा आपणे जे बोलीए छीए ए ज आपणो परिचय करावे छे। सबसे पहले आपका नौकर आया, जिसने मुझे अरे अंधे बंकर पुकारा। एम के सौथी पहला तमारो नौकर आव्यो, एणे मने अरे वो आंधळा कहीने बोलाव्यो। મેં સમજ ગયા કે કોઈ બિના પઢા લેખા વ્યક્તિ હે। સાધુ કહે છે કે એણે મને અરે આંધળા એમ કીધું ને, એટલે હું સમજી ગયો કે આ કોઈ બિના
पढ़ा लिखा है, लेकिन अभण व्यक्ति छे। उसके बाद आए आपके मंत्री, एनी पछी तुम्हारा मंत्री आया, उन्होंने मुझे सूरदास कहा। मंत्री ये मने सूरदास कहियो, आपने मुझे साधु कहा और प्रणाम किया। पछी एम के कहे तो त्यार पछी तमे मने साधु कहियो अने साथे तमे मने प्रणाम पण कर्या। यह एक राजा के ही योग्य है, એટલે કે એક રાજા ને જે શોભે એવું વર્તન તમે કર્યું, એ એક રાજાના યોગ્ય વર્તન તમે કર્યું। જળ ગ્રહણ કીજીએ, એટલે કે જળ એટલે પાણી, ગ્રહણ એટલે લ્યો કે પાણી, અરે સોરી પાણી લેવ, જળ ગ્રહણ કીજીએ રાજન, પાણી લ્યો રાજન, રાજાને રાજન કહ્યું છે, બરાબર। તો બાળકો જોયું કે આપણે બોલવાની રીત ભાત પરથી આપણે કેવા છીએ એનો પરિચય સામેવાળી વ્યક્તિ કરી લે છે, એટલે હંમેશા આપણે સારું અને વ્યવસ્થિત જ બોલવું જોઈએ। કોઈનું અપમાન થાય કે એવા કોઈ શબ્દો આપણે વાપરવા જોઈએ નહીં। બાળકો હવે પછીના પીરિયડની અંદર હું તમને અનુસ્વાધ્યાય કરાવીશ, ત્યાં સુધીમાં તમે ધ્યાનથી આ પાઠ એક બે વખત વાંચી લેજો।